શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, જેને પગલે પોલીસ કમિશનરના આદેશ અનુસાર શહેરના અલગ અલગ ઝોનમાં પોલીસની ટીમ દ્વારા કોમ્બિંગ હાથ ધરાઈ ગુનાહિત પ્રવૃત્તિ પર રોક લગાવવાની કાર્યવાહી કરાઈ રહી છે. સુરતના સચિન જીઆઈડીસીના જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિંગ ડ્રાઈવ ચલાવવાનું નક્કી કર્યું છે, જે અંતર્ગત એસીપી ડીસીપી સહિત પીઆઈ પીએસઆઈ મળી જુદી જુદી 3 ટીમો બનાવાઈ 40થી વધુ પોલીસ કર્મચારીઓને સાથે રખાયા. જુદા જુદા વિસ્તારોમાં એક જ સાથે સઘન સરપ્રાઇઝ ચેકિંગ પણ કર્યું, જ્યાં જુદી ટીમો બનાવી 3.5 કલાક સુધી સરપ્રાઇઝ તપાસ કરાઈ, જેમાં અનેક ગુનાઓ ડિટેક્ટ કરાયા. ગુનેખોરી પાછળ વપરાતા હથિયારો પકડવામાં પણ પોલીસને સફળતા મળી છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શાલીમાર ઝુંપડપટ્ટી સાતવલ્લા ઝુંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં તપાસ કરાઈ, અન્ય વિસ્તારોમાં પણ તપાસ થઈ, અનેક લોકોના ઘરો તપાસાયા અને વાહનોનું પણ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું. કાર્યવાહીમાં અનેક હથિયારો અને વાહનો પણ પોલીસે કબજે કર્યા છે. નંબર પ્લેટ વગરના વાહનો એટલે 125 જેટલા વાહનો ડિટેઇન કરાયા છે. જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેમજ સમગ્ર શહેરમાં વાહન ચોરી, ચેઇન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ તેમજ અન્ય મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા સર્વિસ સંબંધી ગુનાઓ અટકાવવા સારું મેરબન પોલીસ કમિશનર સાહેબ તરફથી મળેલ આદેશ અનુસાર આજરોજ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ઝૂંપડપટ્ટીઓ તેમજ અલગ અલગ નાકા પોઈન્ટો ઉપર કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. આ કાર્યવાહીમાં એક એસીપી, એક પીઆઈ, બે પીએસઆઈ તેમજ 40-50 જેટલા પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી. કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન લગભગ 100થી વધુ મોટરસાઇકલો કે નંબર પ્લેટ વગરના, ઉલટી નંબર પ્લેટવાળા તેમજ વાહન ચાલકો કે જેમની પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ આધાર પુરાવો ન હોય તેવા વાહનો ડિટેન કરવામાં આવેલા છે, તેમજ ભૂતકાળમાં અલગ અલગ ગુનાઓમાં પકડાયેલા લગભગ 50-60 જેટલા ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. તે ઉપરાંત શરીર સંબંધી ગુનાઓ અટકાવવા સારું કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન લગભગ 10-12 જેટલા છરી છપ્પા જેવા હથિયારો કબજે કરી જીપીએ 135 મુજબના કેસો કરવામાં આવેલા છે, તેમજ તડીપાર હુકમનો ભંગ કરી સુરત શહેરમાં રહેતા 2 ઇસમોને પકડવામાં આવેલા છે. તદુપરાંત EFIR આધારે એક વાહન ચોરીનો ગુનો પણ ડિટેક્ટ કરેલ છે, તેમજ જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝરી ચોરીના મોટા કેસમાં મુસ્તાક ઇશાક મેવા નામનો ઇસમ વોન્ટેડ હતો, તેમને પણ કોમ્બિંગની કાર્યવાહી દરમિયાન તપાસ કરતા મળી આવેલ છે અને પકડવામાં આવેલ છે.